जामनगर में ब्रह्म समाज ना भाजप ने आशीर्वाद। जामनगर शहर खाते विधानसभा की चूंटणी ने लईने भाजप ब्रह्म समाज अने ब्रह्म परिवार द्वारा स्नेह मिलन समारंभ योजायो। विधानसभा की चूंटणी ना टाणे भाजप उम्मीदवार ने मंत्रों साथे विजय तिलक करी ब्राह्मणों आप्या विजयना आशीर्वाद। गुजरात में विधानसभा की चूंटणी माटे मतदान ना जूज समय बाकी रह्यो छे त्यारे जामनगर खाते भाजप ब्रह्म परिवार द्वारा एक स्नेह मिलन समारंभ नु आयोजन करवामां आव्युं हतुं। तमाम ब्राह्मण उपस्थित रह्या हता। जामनगर जिल्ला ना विधानसभा ना भाजपना उम्मीदवार रीवाबा जाडेजा अने दिव्येश अकबरी उपस्थित रह्या हता। ब्रह्म समाज द्वारा बन्ने उम्मीदवारोनुं सन्मान करवामां आव्युं। ब्राह्मणों द्वारा मंत्रोच्चार साथे तिलक करी विजय मेळवे तेवा आशीर्वाद आपवामां आव्या हता। आ कार्यक्रम में सांसद रामाभाई मुकरिया, ब्रह्म अग्रणी जीतुभाई मेहता, हितेन भट्ट, प्रकाशभाई बोभणिया, भार्गवभाई ठाकर, डिम्पलबेन रावल, जगतभाई रावल, मनहरभाई त्रिवेदी, निवृत्त डीवायएसपी जानी भाई सहित ब्रह्म समाजना लोको उपस्थित रह्या हता। भाजपना उम्मीदवार ने जीताड़वा अपील ब्राह्मणों द्वारा करवामां आवी हती। रीवाबा जाडेजा पोताने ब्रह्म समाजनी भाणेज बतावता ब्रह्म समाजना लोकोनो आशीर्वाद प्राप्त थयानो आभार पण व्यक्त कर्यो हतो। ज्यारे बीजी तरफ दिव्येश अकबरी द्वारा पोताना काम करवानी चाहना द्वारा बोलवा करता लोको माटे कर्या अने करी बतावानी खेवना दर्शाववामां आवी हती। खास करीने बीजी रीते जोवा जोईए तो अन्य कार्यक्रममां हाजर रहता बे अग्रणी जोशी बंधुओनी आ कार्यक्रममां गैरहाजरी क्यांक तेओमां आंतरिक मतभेद होवानुं कही जती होय तेवुं पण जोवा मळ्युं हतुं। अशोक ચંદુલાલ ભટ્ટના દીકરા ભૂષણ ભટ્ટ ચૂંટણી લડતા હોય, ઋષિ પરંપરાથી જનસંઘ અને ભાજપની સ્થાપનામાં મકરંદભાઈ દેસાઈના દીકરા ચેતન્યભાઈ દેસાઈ ચૂંટણી લડતા હોય, અનંતભાઈ દવે જેને આખી જીવન જનસંઘથી ભાજપને આપ્યું એનો ભત્રીજો ચૂંટણી લડતો હોય, અમિત ઠાકર જે યુવાને આજે આ મેઘા ભાસ્કરને જવાબદાર જવાબ આપ્યો હતો સાબરમતીની અંદર જે નર્મદા યોજનાને રોકવાનું મારો યુવા મોરચાનો સાથી મિત્ર આજે અમિત ઠાકરને ટિકિટ પડતી હોય। ब्राह्मणों टिकट मांगवा नहीं जावी पड़ी, ब्राह्मणों ने भारतीय जनता पार्टी टिकटो आपी है। जय परशुराम, जय जय परशुराम, महादेव। ब्रह्म भाजप ब्रह्म परिवार द्वारा आयोजित ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે એક એક શેરીઓમાં એક એક રોડે એક એક વિસ્તારમાં રીવાબા પોતે ખુદ ફરી અને લોકોનું સમર્થન મેળવી રહ્યા છે અને પહેલા જ કીધું હતું એમ કે આપણે રીવાબાને ચોક્કસ એમ કહી શકીએ કે જીત તો બેન તમારી કરવાને લેવા છે। આ જાળા અને આ જાડેજા ક્ષત્રિયોમાં બ્રાહ્મણમાં કહીએ આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ કોળીમાં વાત કરે તળપદા અને જુવાળિયા છે, ભરવાડ હોય તો કે નાના ભાઈ ભરવાડ, મોટા ભાઈ ભરવાડ, ભાઈ તમારી બધી દુકાનો બંધ થઈ ગઈ છે, સોનિયાબેન, સદામ સાહેબ, રાહુલ બાબા, બેન પ્રિયંકા, પ્રિયંકાની આ જો કઈક હોય તો આ કોંગ્રેસીઓ મામા પેડા લઈને દોડતા હોય, હવે તો હું કહું તો બિચારા ખડકેને પ્રમુખ બનાવ્યો પણ ખડકેને બેહવા માટેની ઓફિસે નથી, કરવાને લેવા છે। આ જાળા અને આ જાડેજા ક્ષત્રિયોમાં બ્રાહ્મણમાં કહીએ આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણ કોળીમાં વાત કર્યા તળપદા અને જુવાળિયા છે, ભરવા હોય તો કે નાના ભાઈ ભરવાડ, મોટા ભાઈ ભરવાડ, ભાઈ તમારી બધી દુકાનો બંધ થઈ ગઈ છે, સોનિયાબેન, સદામ સાહેબ, રાહુલ બાબા, બેન પ્રિયંકા, પ્રિયંકાની આ જો કઈક હોય તો આ કોંગ્રેસીઓ મામા પેડા લઈને દોડતા હોય, હવે તો હું કહું તો બિચારા ખડકેને પ્રમુખ બનાવ્યો પણ ખડકેને બેહવા માટેની ઓફિસે નથી, પર યહાં પણ આ સમિતિ બની છે, સમિતિની જવાબદારી મારે સિરે છે, સમિતિની સાથે સાથે મારી જોડે રંજનબેન ભેટ, સંસદસભ્ય જામનગર, સોરી સંસદસભ્ય બરોડા, તથા યજ્ઞેશભાઈ ભટ્ટ અને બીજા એક આપણા મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા યજ્ઞેશ દવે વગેરે આવા છ લોકોની કમિટી બની છે। એ કમિટી અમે પછી દરેક ઝોન વાઇઝ વેચી લીધા છે વિસ્તાર, કોઈ ઉત્તર ગુજરાતમાં કામ કરે, કોઈ દક્ષિણ ગુજરાતમાં, કોઈ મધ્ય ગુજરાતમાં, અને અમે લોકો અહીંયા રાજકોટ એટલે સૌરાષ્ટ્રમાં જીતુભાઈ મહેતાની આગેવાની નીચે, બકુલભાઈ જાનીની આગેવાની નીચે,
આ સૌરાષ્ટ્રની ટીમ છે એ કામ કરે છે. મારો હેતુ એ છે કે બ્રહ્મ સમાજ મોટે ભાગે કાયમી માટે રાષ્ટ્રવાદ સાથે વરેલા છે અને બ્રહ્મ સમાજે જ સંઘની સ્થાપના પણ કરી છે, વીએચપીની સ્થાપના પણ કરી છે, જનસંઘની સ્થાપના કરનાર પણ બ્રાહ્મણો વીર પુરુષો જ હતા. એટલે અમારી એક નૈતિક ફરજ બને અને હું રાજ્યસભાના સભ્ય તરીકે હું એવું વિચારું છું કે સમાજે ને ભાજપે ટિકિટ આપી છે રાજ્યસભાના સભ્ય તરીકે, તો મારું પણ કર્તવ્ય બને છે કે ભાજપ માટે મારે શક્ય એટલા પ્રયત્ન કરી બ્રહ્મ સમાજને ભાજપ સાથે અત્યાર સુધી 90-95% મત ભાજપને જ મળે છે ભાજપ બ્રાહ્મણમાંથી. આ વખતે એવો પ્રયત્ન કર્યો કે બધા એકઠા થઈ સાથે મળી અને જે તે ઉમેદવાર હોય એને જીતાડે. અમે ચૂંટણીમાં ડિક્લેર થઈ અને ઉમેદવાર ડિક્લેર થયા પહેલાં જ જે તે ઉમેદવાર માટે અમે કામ કરવા લાગ્યા છે અને કરતા રહ્યા છે. ખાસ કરીને રામભાઈ આપ સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છો, બધે આવી રીતે બ્રહ્મ અધિવેશન યોજાઈ રહ્યા છે, કેવો રિસ્પોન્સ છે લોકોનો? ખૂબ સારો રિસ્પોન્સ છે. બ્રાહ્મણો ખૂબ રાજી છે કે પહેલી વખત બ્રહ્મ સમાજના લોકો બ્રહ્મ સમાજ માટે પૂછવા આવ્યા છે, ભાવાંતર જાણવા આવ્યા છે અને કોઈ પ્રશ્ન હોય તો એની રજૂઆત કરે એના સોલ્યુશનની હું ખાતરી આપું છું. અને ગુજરાત લેવલે કેન્દ્ર લેવલે કોઈ બ્રહ્મ સમાજ માટે કંઈ મુશ્કેલી હોય તો એના માટે અમે માર્ગદર્શન પણ આપીએ છીએ, એના સોલ્યુશન પણ કાઢશું. અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન હશે તો હું હર હંમેશ બ્રહ્મ સમાજની સાથે છું. પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી વગર માગે ટિકિટ મળી છે તો મારી પણ ફરજ બને છે કે મારા સમાજને જે રાષ્ટ્રવાદી છે દેશને હિતમાં કામ કરે છે તો એને સાથે યોગ્ય જગ્યા વાળવા મારી ફરજ પડે છે.